વિદ્યાર્થી મિત્ર, આજે આંકડાશાસ્ત્રના લક્ષ વિષયનો પાર્ટ ટુ એટલે બીજો પાર્ટ જોઈશું. ગઈકાલે આપણે વાસ્તવિક રેખાઓ અને તેના અંતરાલ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે મનાંક સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ તથા અંતરાલ સ્વરૂપના દાખલાઓ જોઈશું. મિત્ર, આ બોર્ડની પરીક્ષામાં ખૂબ જ આઈએમપી ગણવામાં આવે છે. મસ્ટ આઈએમપી દાખલા. આ તમને વિભાગ એ, બી અને સી માં, એ માં એટલે ઓબ્જેક્ટિવ માં, બી એટલે એસક્યુ માં, એસક્યુ માં કેવી રીતે કે મનાંક સ્વરૂપ લખો, અથવા તો તમને એવું પૂછવામાં આવે કે સામપ્ય સ્વરૂપને દર્શાવો, અંતરાલ સ્વરૂપને દર્શાવો, એ એસક્યુ માં એક માર્ક એક ગુણમાં પૂછી શકાય છે. જ્યારે વિભાગ સી બે ગુણના દાખલાઓમાં તમને કોઈ એક સ્વરૂપ આપી દેવામાં આવે, સામીપ્ય સ્વરૂપ આપવામાં આવે અને દાખલામાં તમને કહેવામાં આવે કે મનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. તો હવે પહેલા આપણે સ્વરૂપની વાત કરીએ તો પહેલા ત્રણ સ્વરૂપો છે, સામીપ્ય સ્વરૂપ છે, મનાંક સ્વરૂપ છે અને અંતરાલ સ્વરૂપ છે. તો સામીપ્ય સ્વરૂપને આપણે દર્શાવશું કેવી રીતે? તો સામીપ્ય સ્વરૂપને દર્શાવવા માટે કેપિટલ એન કૌંસની અંદર એ ડેલ્ટા, પાછો ફરી પાછો સામીપ્ય સ્વરૂપને એન કૌંસની અંદર એ ડેલ્ટા. જ્યારે મનાંક સ્વરૂપ, મનાંક સ્વરૂપની વાત કરીએ તો મનાંક સ્વરૂપમાં મનાંકની અંદર એક્સ માઇનસ એ, એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જ્યારે અંતરાલ સ્વરૂપની વાત કરીએ તો અંતરાલ સ્વરૂપની અંદર નાના કૌંસની અંદર એ માઇનસ ડેલ્ટા અને એ પ્લસ ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્ર, મોટા ભાગેના અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં બંનેના કૌંસ સરખા હોય છે, એમાં ગૂંચવાળો ઊભો થાય છે. પરંતુ અહીં તમારે યાદ રાખવાનું છે, સામીપ્ય સ્વરૂપ એટલે કેપિટલ એન, જ્યારે મનાંક સ્વરૂપમાં માત્ર અંતરાલની વાત થયેલી છે. હવે આના પરથી આપણે ટેક્સ્ટ બુક એટલે ચોપડીની અંદર ઉદાહરણ આપેલા છે તે દાખલા ગણીશું. ઉદાહરણ નંબર એક, ચાલો વિદ્યાર્થી મિત્ર, હવે ઉદાહરણ નંબર એક, એન કૌંસની અંદર પાંચ, 0.2 ને મનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, અહીં જોવાનું છે એક્સ એટલે કયું સ્વરૂપ કહેવાય? સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપે તમને આપવામાં આવ્યું છે તેને મનાંક સ્વરૂપ અને કયા બીજા અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આપણે સૌ પ્રથમ શું કરશું? તો સૌ પ્રથમ આપણે લખવાનું રહેશે કે એન એ ડેલ્ટા સાથે સરખાવતા. મિત્ર, આ જે રકમમાં તમને એન કૌંસની અંદર પાંચ 0.2 આપવામાં આવેલા છે તેને આપણે સામીપ્ય સ્વરૂપ સાથે સરખાવીશું. તો જુઓ, અહીં પાંચ છે, અહીં એ, તો એ બરાબર કેટલા લખાશે? અહીં એ બરાબર પાંચ. અને હવે ડેલ્ટા, ડેલ્ટાની જગ્યાએ કેટલા છે? ડેલ્ટાની જગ્યાએ ડેલ્ટા બરાબર 0.5. તો અહીં આપણને કિંમત મળે છે એ બરાબર 5 અને ડેલ્ટા બરાબર 0.2. હવે તમને કહેવામાં આવ્યું છે કે માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપ તો લખીએ, માનાંક સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપ એટલે માનાંક સ્વરૂપ આપણને ખબર છે, માનાંકની અંદર એ એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. હવે એ અને ડેલ્ટાની કિંમત આપણને અહીંથી મળી ગઈ છે, તો મૂકશો તો માનાંકની અંદર એક્સ માઇનસ એ, એની જગ્યાએ આપણને પાંચ, તો પાંચ લેસ ધેન ડેલ્ટા, ડેલ્ટાની કિંમત 0.2, તો આપણને માનાંક સ્વરૂપે લખેલ છે. હવે અંતરાલ સ્વરૂપ, તો અંતરાલ સ્વરૂપ તો લખીએ, અંતરાલ સ્વરૂપ બરાબર, અંતરાલ સ્વરૂપ એટલે આપણે છે કૌંસની અંદર એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા, અને અંદર કિંમત મૂકીએ એ, એની કિંમત કેટલી છે? પાંચ. તો પાંચ ઓછા ડેલ્ટાની કિંમત 0.2, અહીં પાંચ વત્તા 0.2. તો હવે બાદબાકી કરીએ, પાંચ ઓછા 0.2 એટલે જવાબ આવશે તમારો 4.8
હવે 5 વત્તા 0.2 સરવાળો કરવામાં આવતો 5.2 આ તમારો અંતરાલ સ્વરૂપ થઈ ગયો મિત્રો આ જ્યારે દાખલા ગણો ત્યારે સાથે ટેક્સ્ટબુક રાખજો અને એમાં વિડિયો પોસ્ટ કરીને જાતે ગણવાની કોશિશ કરવાની એની ખબર વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 2 3.0001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો મિત્રો અહીં હવે તમને શું લખીને આપેલું છે 3.0001 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો તો આગળ જ્યારે ઉદાહરણ નંબર 1 કર્યું ત્યારે તમને આપવામાં આવ્યું હતું n કૌંસની અંદર 3.0001 આ સ્વરૂપમાં લખવામાં આવે છે સામીપ્ય સ્વરૂપને તો મિત્ર આ પ્રકારનો જ્યારે દાખલો પૂછવામાં આવે તો સૌપ્રથમ આપણે સામીપ્ય સ્વરૂપમાં લખી લેવાનું તો n કૌંસની અંદર 3.0001 ને હવે એના સ્વરૂપ સાથે n કૌંસમાં a ડેલ્ટા સાથે સરખાવતા તો સરખાવીશો તો a બરાબર અહીં a બરાબર 3 અને ડેલ્ટા બરાબર 0.001 મળે છે મિત્રો અહીં a અને ડેલ્ટા ની કિંમત આપણને મળી ગઈ છે હવે કયું માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં ફેરવશું તો સૌપ્રથમ માનાંક સ્વરૂપ બરાબર x minus a less than delta હવે અહીં આપણને a બરાબર 3 અને delta બરાબર 0.001 ની કિંમત અહીં મૂકશું તો માનાંકની અંદર x minus a a ની કિંમત 3 less than delta delta ની કિંમત છે આપણી પાસે 0.001 તો આ માનાંક સ્વરૂપ મળી જાય છે હવે તેવી જ રીતે અંતરાલ સ્વરૂપમાં તો અંતરાલ સ્વરૂપ અંતરાલ સ્વરૂપ આપણને ખબર છે આગળના દાખલામાં જોયું તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા હવે a ની કિંમત અને ડેલ્ટા ની કિંમત આપણે ઉપરથી મૂકીશું તો a બરાબર 3 ઓછા ડેલ્ટા ડેલ્ટા બરાબર 0.001 અહીં 3 વત્તા 0.001 હવે આની બાદબાકી કરીશું તો બાદબાકી કરતા 3 માઇનસ 0.00 બાદબાકી કરતા ની આવડત આ બાજુ 0.001 તો અહીં 0.00 હવે 0 માંથી કટ કરીએ અહીં 0 માંથી 1 કટ નહીં થાય તો બાજુમાં જવાનું બાજુમાં 0 છે તો અહીં બાજુમાં જઈએ તો 0 અહીં આવે તો 3 છે 3 2 થઈ જાય અહીંયા 9 અહીં 9 ને અહીંયા 10 10 માંથી 1 જાય તો 9 9 9 2 તો 2 0.001 less than 0.5 ને સામીપ્ય કયા કયા સ્વરૂપમાં ફેરવવાનું છે સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું છે તો સૌપ્રથમ શું લખીશું તો માનાંક સ્વરૂપમાં શું હતું માનાંક સ્વરૂપમાં આપણે લખતા હતા x minus a less than delta સાથે તો અહીં સૌપ્રથમ શું લખીશું તો રકમમાં આપેલું છે x plus 1 less than 0.5 ને કોની સાથે સરખાવવાના તો માનાંક સ્વરૂપ કયો હતો x minus a less than delta સાથે સરખાવતા ચાલો સરખાવીએ તો આપણને શું મળશે ચાલો હવે અહીં જુઓ તો x છે અહીં માઈનસ છે અહીં પ્લસ છે a તો a બરાબર અહીં શું આવશે તો હવે અહીં માઈનસ જોઈએ તો આની કિંમત તમારી અહીંયા શું લખાશે તો આપણને મળશે માઈનસ 1 રાઈટ અહીંયા કારણ કે માઈનસ જોઈએ તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલા માટે અહીં a ની કિંમત
a ની કિંમત કઈ લેવાની છે માઈનસ 1 લેવાની છે અને ડેલ્ટા બરાબર કેટલા છે 0.5 ડેલ્ટા બરાબર 0.5 મળે છે તો હવે સૌપ્રથમ કયો સ્વરૂપ શોધવા કેલું છે સામીપ્ય સ્વરૂપ તો લખીએ સામીપ્ય સ્વરૂપ બરાબર કયું છે તો આપણે લખતા હતા n કૌંસમાં a ડેલ્ટા બરાબર સામીપ્ય સ્વરૂપ હવે આની અંદર a અને ડેલ્ટા ની કિંમત આપણને મળી ગઈ છે અહીંયા ઉપર છે તો હવે a ની અંદર કિંમત મૂકીએ તો n કૌંસ ની અંદર a a બરાબર કેટલા મળ્યા છે -1 ને ડેલ્ટા ડેલ્ટા ની કિંમત કેટલી છે 0.5 તો આ આપણને કયું સ્વરૂપ થઈ ગયું તો સામીપ્ય સ્વરૂપ મળી ગયું હવે ત્યાર પછી અંતરાલ સ્વરૂપ તો અંતરાલ સ્વરૂપ ની વાત કરીએ તો અંતરાલ સ્વરૂપ બરાબર શું છે કૌંસમાં a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ચાલો a ની કિંમત તો a ની કિંમત આપણી પાસે કેટલી છે -1 ડેલ્ટા ડેલ્ટાની કિંમત કેટલી છે 0.5 કિંમત મૂકીએ તો a a ની કિંમત કઈ છે -1 તો કૌંસમાં લખીએ -1 હવે આને -0.5 હવે a ની કિંમત પાછો લખીએ તો a બરાબર કેટલા આપવામાં આવેલા છે તો a બરાબર a ની કિંમત કેટલી છે -1 વત્તા આની કિંમત કેટલી છે 0.5 ચાલો મિત્રો હવે માઇનસ માઇનસ તો આમાં તમારે ધ્યાન રાખવાનું છે કે જ્યારે બંનેવ ચિહ્ન સરખાય એટલે પ્લસ પ્લસ હોય તો પણ સરવાળો થાય બંનેવ ચિહ્ન માઇનસ માઇનસ હોય તો પણ સરવાળો થાય પરંતુ નિશાની શેની રહેશે ચિહ્ન શેનું રહેશે માઇનસ નું રહેશે હવે આનો સરવાળો કરીએ તો સરવાળો શું આવશે મિત્ર 1 માં 0.5 ઉમેરીએ તો 0.5 અહીંયા કંઈ નથી આનો સરવાળો કરીએ તો 0 વત્તા 5 5 1 વત્તા 0 તો 1 સરવાળો કેમ કર્યો મિત્ર કારણ કે બંનેવ ચિહ્ન માઇનસ ના છે તો હવે અહીંયા આવશે તમારું 1.5 મિત્ર હવે નિશાની કઈ મૂકવાનું ચિહ્ન કઈ મૂકવાનું તો ચિહ્ન શેનું મૂકવાનું છે અહીં માઇનસ છે તો માઇનસ નું ચિહ્ન મૂકો હવે અહીંયા એક જુઓ અહીં એક માઇનસ છે એક પ્લસ છે જ્યારે બંનેવ નિશાની અલગ અલગ હોય ત્યારે શું થાય તેમની વચ્ચે બાદબાકી થાય હવે બાદબાકી કરીએ તો 1 માંથી 0.5 બાદ કરીએ તો શું રહેશે 0.5 હવે આમાં નિશાની પ્લસ ની મૂકવી કે માઇનસ ની તો જે સંખ્યા મોટી હશે તે ની નિશાની મૂકવાની અહીં 0.5 અને 1 માં શું મોટું છે તો 1 તો 1 ની નિશાની -1 છે તો માઇનસ નિશાની મૂકવાની તો સૌથી બોર્ડમાં 2 માર્ક્સના દાખલામાં ફરજિયાત પૂછાય જ છે કે તમને કોઈ એક સ્વરૂપ આપવામાં આવે જેવી રીતે અહીંયા આપી દેવામાં આવ્યું છે કે 3 નું 0.001 નું સામીપ્ય સ્વરૂપ આપેલું છે માનાંક અને અંતરાલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે આ બાજુ જુઓ ઉદાહરણ 3 માં શું કર્યું છે હવે માનાંક સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે તમને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપ શોધવા કીધું છે આ રીતે જ મિત્ર સ્વાધ્યાય હવે આના પછી સ્વાધ્યાય આવશે 4.1 તમને કોઈ પણ એક સ્વરૂપ આપી દેવામાં આવશે બે સ્વરૂપમાં ફેરવવાના રહેશે તે પ્રકારના દાખલા છે ચાલો આ દાખલા લખી કાઢો ત્યાર પછી હવે ઉદાહરણ નંબર 4 ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 માં શું આપવામાં આવ્યું છે કૌંસ ની અંદર 0.9 અલ્પવિરામ 1.1 ને સામીપ્ય અને માનાંક સ્વરૂપમાં ફેરવો તો હવે 0.9 અને 1.1 આ કયા સ્વરૂપમાં આપવામાં આવેલું છે તો આપણને ખબર છે સામીપ્ય સ્વરૂપ કયું છે તો સામીપ્ય સ્વરૂપને કેવી રીતે લખતા છે n કૌંસમાં a ડેલ્ટા બરાબર ત્યાર પછી સામીપ્ય તો માનાંક સ્વરૂપ ને કઈ સ્વરૂપે લખીએ માનાંક સ્વરૂપને લખતા છે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા ત્યાર પછી ત્રીજું છે અંતરાલ સ્વરૂપ ને કેવી રીતે લખવામાં આવે છે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા હવે મિત્ર તમને ખ્યાલ આવી રહ્યો જોઈએ કે આ તમને કયા સ્વરૂપમાં આપવામાં આવ્યું છે અહીં n તો તમને આપવામાં આવ્યો નથી મીન્સ શું થયું તો a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા સ્વરૂપે આપવામાં આવ્યું છે તો એ કયા સ્વરૂપનું છે તો અંતરાલ સ્વરૂપ હવે અંતરાલ સ્વરૂપને આપણે સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપમાં ફેરવવાનું રહેશે તો હવે લખીએ પહેલા જીરો પોઈન્ટ નવ એક
क्या स्वरूप ने तो अंतराल स्वरूप अंतराल स्वरूप એટલે a माइनस डेल्टा a प्लस डेल्टा સાથે સરખાવતા ચાલો મિત્ર હવે સરખાવીએ તો શું આવશે a माइनस डेल्टा બરાબર શું મળશે આપણને તો 0.9 જ્યારે a प्लस डेल्टा બરાબર શું મળશે a प्लस डेल्टा બરાબર આપણને મળશે 1.1 તો અહીં કિંમત લખીએ તો a माइनस डेल्टा બરાબર 0.9 અને a प्लस डेल्टा बराबर 1.1 मित्र आपने ध्यान રાખવાનું છે શું સેની કિંમત શોધવાની છે a અને ડેલ્ટા ની કિંમત મેળવવાની છે પરંતુ અહીં આપણે a माइनस डेल्टा અને a प्लस डेल्टा મળ્યા છે તો આપણે શું કરવાનું તો આને નંબર આપી દઈએ આ સમીકરણ નંબર 1 ને આ સમીકરણ નંબર 2 હવે શું લખવાના સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ તો લખીએ તો સમીકરણ 1 અને 2 નો સરવાળો સરવાળો કરતા ચાલો હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ તો સમીકરણ 1 તો a માઈનસ ડેલ્ટા હવે સરવાળો મિત્ર ડાબી બાજુનો ડાબી સાઈડ અને જમણી બાજુનો જમણી સાઈડ તો a માઈનસ ડેલ્ટા તો હવે સરવાળો છે એટલે વત્તા a પ્લસ ડેલ્ટા બરાબર 0.9 વત્તા 1.1 જો મિત્ર ડાબી બાજુ એટલે આ સાઈડ a માઈનસ ડેલ્ટા તો a માઈનસ ડેલ્ટા સમીકરણ 1 હવે સરવાળો કેટલો છે એટલે પ્લસ લખેલા છે સમીકરણ 2 ની ડાબી બાજુ એટલે a પ્લસ ડેલ્ટા એનો સરવાળો કર્યો હવે તેવી જ રીતે જમણી બાજુ 0.9 વત્તા 1.11 અહીં જુઓ અહીં ડેલ્ટા ડેલ્ટા સરખા છે પર તેમના ચિહ્ન અલગ છે મિત્ર એટલે કેન્સલ થઈ જાય તો બાકી શું રહ્યું a પ્લસ a એટલે 2 ટાઈમ એટલે ટ્વાઇસ 2a બરાબર હવે આનો સરવાળો કરીએ 9 ને 1 10 એટલે 0 1 વધે 1 વત્તા 1 એટલે 2 એટલે જવાબ શું આવ્યો તો મિત્રો 2 માટે a બરાબર શું મળે છે a બરાબર આપણને કિંમત મળે છે 2 બરાબર ને હવે આપણે સેની કિંમત શોધવાની છે a ની કિંમત મળી ગઈ હવે આપણે ડેલ્ટા ની કિંમત મેળવવાની ડેલ્ટા ની કિંમત કેવી રીતે મેળવશું તો સમીકરણ 1 અને સમીકરણ 2 કોઈ એક સમીકરણનો ઉપયોગ કરીને આપણે ડેલ્ટા ની કિંમત મેળવશું તો શું લખશું તો સમીકરણ 1 માં કોની કિંમત તો a ની કિંમત મુકતા a ની કિંમત મુકતા ચાલો મુકીએ તો સમીકરણ 1 સમીકરણ 1 છે તો a a ની જગ્યાએ કઈ કિંમત મૂકવાના તો 2 2 ઓછા ડેલ્ટા બરાબર 0.9 ચાલો હવે ડેલ્ટા ની કિંમત શોધવાની છે તો ડેલ્ટા અહીંયા માઈનસ છે તો સાઈડ ચેન્જ કરીએ એટલે બીજી બાજુ લઈ લઈએ ત્યારે માઈનસ નો પ્લસ ને પ્લસ નો માઈનસ તો અહીંયા શું થશે 2 ઓછા આની સાઈડ ચેન્જ કરવાના તો શું આવશે અહીંયા પ્લસ છે તો માઈનસ 0.9 બરાબર ડેલ્ટા માટે ડેલ્ટા બરાબર 2 માઈનસ 0.9 કરીએ તો આવશે 1.1 તો આપણી કિંમત મળી ગઈ ડેલ્ટા બરાબર 1.1 હવે આપણી પાસે a પણ આવી ગયું અને ડેલ્ટા ની કિંમત પણ આવી ગઈ હવે કયા સ્વરૂપમાં મેળવવાનું છે તો હવે આપણે મેળવવાનું છે સામીપ્ય સ્વરૂપ તો લખીએ સામીપ્ય સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ આપણને ખબર છે શું છે n કૌંસ ની અંદર a ડેલ્ટા તો n કૌંસ ની અંદર a ડેલ્ટા ચાલો આની અંદર કિંમત મૂકીએ n n ની કિંમત કેટલી છે n હવે a a ની કિંમત કેટલી મળી છે 2 અને ડેલ્ટા ની કિંમત કેટલી મળેલ છે 1.1 તો આ આપણને સામીપ્ય સ્વરૂપ થઈ ગયું હવે તેવી જ રીતે માનાંક સ્વરૂપ તો લખીએ માનાંક સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપ કયું છે આપણે તો આપણે લખતા છે માનાંક ની અંદર x માઈનસ a લેસ ધેન ડેલ્ટા તો ચાલો આની અંદર કિંમત મૂકીએ તો x માઈનસ a a ની કિંમત કેટલી મળે છે તો 2 તો 2 લખા લેસ ધેન છે તો લેસ ધેન લખો ડેલ્ટા ડેલ્ટા ની કિંમત કેટલી છે ડેલ્ટા ની કિંમત 1.1 મિત્રો આ સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ આપણને મળી ગયેલ છે ફરીથી કહું છું આ દાખલા 2 માર્ક્સ ના ગુણમાં
આઈએમપી દાખલા છે કોઈ પણ ખાલી રકમ જ ચેન્જ થશે મેથડ આજ રહેશે આજ રીતે કરવાનું છે મિત્રો એટલે ખાલી તમારે યાદ શું રાખવાનું 3-3 ના સામીપ્યસ એટલે 3-3 ના સ્વરૂપ યાદ રાખવાનું છે જે રીતે પહેલું છે સૌપ્રથમ પહેલું છે કયું છે સામીપ્ય સ્વરૂપ તો સામીપ્ય સ્વરૂપને n કૌંસમાં a ડેલ્ટા નંબર 2 શું છે માનાંક સ્વરૂપ તે કેવી રીતે લખતા છે તો માનાંકની અંદર x - a લેસ ધેન ડેલ્ટા અને ત્રીજો કયો છે અંતરાલ સ્વરૂપને કેવી રીતે લખીએ તો a - ડેલ્ટા a + ડેલ્ટા તો આ ચાલો આ ઉદાહરણ નંબર 4 વિડિયો બંધ કરી એટલે અટકાવીને દાખલો ગણી કાઢો ત્યાર પછી આપણે હવે સ્વાધ્યાયના દાખલા ગણીશું આજે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 માં શું આપું તમને કહેવામાં આવ્યું છે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો તો નંબર 1 દાખલા નંબર 1 પહેલો દાખલો ફર્સ્ટ શું લખવામાં આવ્યું છે 4 નું 0.4 સામીપ્ય સ્વરૂપ મિત્રો સામીપ્ય સ્વરૂપ કહેવામાં આવે છે એટલે તમને આ ડાયરેક્ટ લખીને નથી આપ્યો તો આપણે પહેલા લખવું પડશે શું લખવું પડશે તો દાખલા ગણતા પહેલા લખવું પડશે n કૌંસમાં a a ડેલ્ટા a એટલે તમને 4 આપ્યું છે 4 આનો મીનિંગ શું થાય n કૌંસમાં a ડેલ્ટા તો તમારે વાંચવાનું કેવી રીતે a નું ડેલ્ટા સામીપ્ય બોલાશે a નું ડેલ્ટા સામીપ્ય અહીંયા શું લખ્યું છે 4 નું 0.4 સામીપ્ય એટલે a બરાબર કિંમત કઈ મળશે 4 અને ડેલ્ટા બરાબર 0.4 તો અહીં લખી દઈએ 4 અને 0.4 અને કોની સાથે ને n કૌંસમાં a ડેલ્ટા સાથે સરખાવતા ચાલો સરખાવીએ તો જવાબ શું મળે છે તો સરખાવવામાં આવે તો a બરાબર શું મળશે a બરાબર આપણને મળશે 4 અને ડેલ્ટા બરાબર કેટલા મળશે 0.4 મળે છે ચાલો હવે કયું સ્વરૂપ કેટલું છે ફર્સ્ટ તો શું કહેવામાં આવ્યું છે માનાંક સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપને કેવી રીતે લખીએ છીએ તો માનાંકની અંદર x - a લેસ ધેન ડેલ્ટા ચાલો આની અંદર કિંમત મૂકીએ તો હવે કોની કિંમત મૂકવાની ભાઈ x તો જેમ આપેલા છે તેમ જ રાખવાના છે a ની કિંમત કેટલી છે તો a બરાબર આપણને મળે છે 4 લેસ ધેન ડેલ્ટાની કિંમત કેટલી છે ભાઈ તો આપણને ડેલ્ટાની કિંમત કેટલી મળે છે 0.4 તો અહીંયા કિંમત મૂકો 0.4 તો આ આપણું કયું સ્વરૂપ આવી ગયું માનાંક સ્વરૂપ મળી ગયું હવે ત્યાર પછી અંતરાલ સ્વરૂપ તો લખીએ અંતરાલ સ્વરૂપ મિત્ર અંતરાલ સ્વરૂપ કેવી રીતે લખતા છે તો કૌંસની અંદર a - ડેલ્ટા a + ડેલ્ટા બરાબર ને હવે આગળ આની અંદર કિંમત મૂકીએ તો a ની કિંમત કાઢી લેવાના અહીંયા છે તો લખો a બરાબર 4 4 - ડેલ્ટાની કિંમત કેટલી છે 0.4 પછી પાછો a બરાબર 4 વત્તા 0.4 ચાલો આની બાદબાકી કરીએ 4 ઓછા 0.4 જો તમને ડાયરેક્ટ નહીં આવડે તો સાઇટ પર પેજ પર કરી લેવાનું શું આવશે 3.6 આનો સરવાળો કરીએ તો શું આવશે 4.4 બરાબર ને આ સ્વાધ્યાય 4.4 નો પ્રશ્ન 1 નો પહેલો દાખલો હવે બીજો દાખલો ગણીએ બીજો દાખલો શું આપેલું છે તો બીજા દાખલામાં તમને લખીને આપેલું છે દાખલા નંબર 2 શું લખવામાં આવ્યું છે 2 નું 0.2 તો દાખલામાં શું આપેલું છે ભાઈ હવે લખેલું છે 2 નું 0.2 સામીપ્ય સ્વરૂપ તમને આપી દેવામાં આવ્યું છે કયું સ્વરૂપ આપેલું છે સામીપ્ય સ્વરૂપ આપેલું છે ભાઈ ફેરવવાનું કયામાં છે આપણે ફેરવવાનું છે માનાંક અને અંતરાલ સ્વરૂપમાં તો ચાલો હવે સૌપ્રથમ પહેલા તો આને લખી દઈએ n શું લખાશે n કૌંસની અંદર શું લખાશે 2 અને 0.2 બરાબર ને હવે કોની સાથે સરખાવના ને સામીપ્ય સ્વરૂપ કયું છે n કૌંસમાં 2 શું આવશે 1 ડેલ્ટા
સાથે સરખાવતા બરાબર તો સરખાવ્યા તો સરખાવ્યા તો શું મળે છે a બરાબર આપણને કિંમત મળશે 2 અને ડેલ્ટા બરાબર કેટલા મળે છે ડેલ્ટા બરાબર 0.2 બરાબર ને હવે કયા કયા સ્વરૂપે ફેરવવાનું ને આપણે ફેરવવાનું છે આપણને કહેવામાં આવ્યું છે માનાંક અને અંતરાલ સ્વરૂપ તો ફર્સ્ટ લખીએ માનાંક સ્વરૂપ તો માનાંક સ્વરૂપ બરાબર માનાંક સ્વરૂપ કયું છે આપણે માનાંક ની અંદર x માઈનસ a લેસ ધેન ડેલ્ટા બરાબર હવે એની અંદર આપણે કોની કોની કિંમત મૂકવાની છે a અને ડેલ્ટા ની તો બરાબર x માઈનસ a a કેટલા છે a બરાબર 2 છે તો 2 લખો લેસ ધેન ડેલ્ટા ડેલ્ટા ની કિંમત કેટલી છે 0.2 રાઈટ ત્યાર પછી હવે કયું સ્વરૂપ છે તો આપણે લખ્યું છે નંબર 2 કયું સ્વરૂપ પર છે અંતરાલ સ્વરૂપ અંતરાલ સ્વરૂપ તો અંતરાલ સ્વરૂપમાં શું લખતા છે તો કૌંસ ની અંદર a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા તો આની અંદર હવે કોની કિંમત મૂકવાના a અને ડેલ્ટા ની કિંમત ચાલો મૂકીએ a બરાબર કેટલા મળે છે 2 ઓછા ડેલ્ટા ડેલ્ટા ની કિંમત કેટલી છે 0.2 અને હવે બીજો તો પાછો લખીએ 2 વત્તા 0.2 તો શું થશે બાદબાકી કરીએ તો આની 1.8 ને આની બાદબાકી શું આવશે આની બાદબાકી નથી કરવાનો શું કરવાનો છે આનો સરવાળો કરવાનો છે તો 2.2 આ તમને કયું સ્વરૂપ મળી ગયું અંતરાલ સ્વરૂપ આ આપણું માનાંક સ્વરૂપ છે રાઈટ ચાલો હવે ઉદા દાખ સ્વાધ્યાયનો હવે ત્રીજો અને ચોથો દાખલો એ તમારા હોમવર્કમાં જાતે કરવાનો રહેશે અને તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સ ની અંદર અથવા તો મને WhatsApp પર મેસેજ કરવાનો રહેશે દાખલા નંબર 3 0 નું 0.5 સામીપ્ય સ્વરૂપ ને કયા કયા સ્વરૂપમાં તો આપણે ફેરવવાનું છે માનાંક અને કયા અંતરાલ સ્વરૂપમાં અંતરાલ સ્વરૂપ માં ફેરવો ત્યાર પછી ચોથા નંબરનો દાખલો છે -1 અને 0.001 સામીપ્ય સ્વરૂપને કયા કયા માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો આ બે દાખલા એક્સ ડબલ્યુ એટલે જાતે હોમવર્ક કરવાનું રહેશે ચાલો હવે ગયા લેક મિત્ર જેને પ્રથમ લેક્ચર નથી જોયા તેણે જોઈ લેવાનો પ્રથમ લેક્ચરમાં આપણે કયા વાસ્તવિક સંખ્યા રેખા અને તેના અંતરાલો વિશે જોયું હતું આજે જ્યારે ભાગ 2 છે ભાગ 2 માં આપણે જોવામાં આવ્યું છે સામીપ્ય સ્વરૂપ અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ અને તેના દાખલા ગણેલ છે હવે કાલે મીન્સ આના પછીના વિડીયોમાં આપણે બાકી રહેલા સ્વાધ્યાય 4.1 ના દાખલા કરીશું